समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષનો મંગળ પ્રારંભ થતા સમગ્ર બનાસકાંઠામાં ઉત્સાહભર્યો માહોલ, જિલ્લાના અગ્રણીઓએ બનાસવાસીઓને પાઠવી શુભકામનાઓ. આધુનિક યુગમાં પણ દિવાળીના દિવસે સાંજે ચોપડા પૂજનની પ્રથા અકબંધ, ડીસાની વેપારી પેઢીઓમાં પણ પરંપરાગત રીતે કરાયું ચોપડા પૂજન. નૂતન વર્ષે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે સ્નેહમિલન સમારોહ યોજી નવા વર્ષની શુભેચ્છાઓની કરી આપ લે. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત નૂતન વર્ષ નિમિલન સમારોહ પણ સફળ રીતે સંપન્ન. નવા વર્ષની ઉજવણી સાથે બનાસકાંઠામાં મિની વેકેશનનો પ્રારંભ, વેપારીઓ અને મહેતાઓ પણ સહેલગાહે ઉપડી જતા બજારમાં શુષ્ક માહોલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિક્રમ સંવત 2074ના વર્ષની વિદાય સાથે આજથી વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષનો મંગળ પ્રારંભ થતા લોકોએ અંતરના ઉમળકાથી નવા વર્ષના આગમનને વધાવી લીધું હતું. આજે ગુરુવારે વહેલી સવારે સૂર્યના પ્રથમ કિરણે જ વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષના આગમનની છડી પોકારી હતી. નવલા વર્ષના પ્રારંભના પ્રથમ દિવસે જ આજે સર્વત્ર નવો ઉત્સાહ નજરે પડ્યો હતો. આજે વહેલી પરોઢે ફટાકડાની આતશબાજી કરી નવા વર્ષના આગમનની ખુશી મનાવાઈ હતી અને લોકોએ સવારે દેવદર્શન અને વડીલોના આશીર્વાદ લઈ નવા વર્ષની સફર શરૂ કરી હતી. નૂતન વર્ષના પ્રારંભના રૂડા અવસરે લોકો હરખઘેલા થઈ ગયા હતા. આજે દિવસ દરમિયાન સૌએ એકબીજાને ગળે મળી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. દરમિયાન આજથી વિક્રમ સંવત 2075ના નવલા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ પણ આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવ વર્ષ દરેક બનાસવાસીઓ માટે યશસ્વી અને આરોગ્યપ્રદ નીવડે તેવી કામના વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રોને નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌનું ફળદાયી, યશસ્વી અને શુભદાયી જાય તેવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. નવા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો હોવાના કારણે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણે સૌ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, સિંચાઈ ખેતીમાં આધુનિક પિયત પદ્ધતિઓ જેવી કે ડ્રીપ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ અને પશુ પક્ષીઓના જીવદયાના કામમાં સહયોગ કરીએ. નૂતન વર્ષ નિમિત્તે આપણે સૌ બનાસવાસીઓ સંકલ્પ કરીએ કે બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં ખભે ખભા મિલાવી સૌ સહિયારો પ્રયત્ન કરે તેવી આપ સૌ જોડેથી અપેક્ષા રાખું છું. આપ સૌને નૂતન વર્ષના અને દીપાવલીના પર્વ નિમિત્તે શુભકામનાઓ અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. નવા વર્ષમાં બનાસકાંઠાના તમામ વાસીઓની હું હાર્દિક શુભેચ્છાઓ નવા વર્ષની પાઠવું છું અને સંવત 2075ના વર્ષમાં સહકારિતા દ્વારા લોકોનું આર્થિક જીવન ઉન્નત બને, સુખ સમૃદ્ધિ વધે, તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં ભાઈચારાની ભાવના ખીલે તેવી શુભેચ્છાઓ સહ નૂતન વર્ષ આપને તથા આપના પરિવારને લાભદાયી અને સફળતા આપનારું નીવડે એ જ પ્રભુ પ્રાર્થના સહ નૂતન વર્ષ અભિનંદન. આવતું નવું વર્ષ આપણા જિલ્લા માટે ખૂબ સારું રહે. દરેક લોકો પોતપોતાના ધંધામાં, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ધન સંપદા બધી જ બાબતોમાં પ્રગતિ દેખાય અને ખૂબ સારા માહોલમાં, સુંદર વાતાવરણમાં, શાંતિપ્રિય, સમૃદ્ધિ પરમાત્મા આપણા આખા જિલ્લા પર વરસાવે એવી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના. શૈક્ષણિક રીતે આપણા જિલ્લાનું નામ રાજ્યમાં નહીં પણ દેશમાં પણ રોશન થાય એવી મા સરસ્વતીને પ્રાર્થના. મારા તરફથી
આખા જિલ્લાને, બધા જ લોકોને, ભાઈઓ બહેનો, બાળકો બહેનોને, બધાને જ મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંવંત 2075નું નવું વર્ષ અને દિવાળીનો તહેવાર સૌ બનાસકાંઠાવાસીઓને અને એમાં ખાસ કરીને મારા યુવાન દોસ્તોને શુભદાયી, લાભદાયી નીવડે. નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લો પ્રગતિના પંથે દોઢ ભરે, ગુજરાત પ્રગતિના પંથે દોઢ ભરે અને એક ભારત નેક ભારતનું સ્વપ્ન સૌ યુવાનો સ્વીકાર કરે નવા વર્ષમાં, એવી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સૌ પાલનપુરવાસીઓને નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારો નવું વર્ષ પાલનપુરવાસીઓ માટે આરોગ્યમય, આર્થિકમય, પ્રગતિકારક નીવડે તેવી દીપાવલી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. નવા વર્ષમાં આપણે સૌ પાલનપુરવાસીઓ સંકલ્પ કરીએ કે આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. હેપી દિવાળી, નૂતન વર્ષ અભિનંદન. પાલનપુરવાસીઓને દિવાળીના મારા નૂતન વર્ષ અભિનંદન. પાલનપુરવાસીઓને અને જિલ્લાના વાસીઓને આપણું જીવન ફળદાયી, યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને આવો સાથે આપણે આ સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે નવા વર્ષની અંદર આપણે પાણીનો બચાવ કરીએ, પાણી બગાડીએ નહીં, પાણી ઢોળીએ નહીં અને ઉપયોગ જેટલો લઈએ એટલો લઈ અને પાણીના નળબળ બંધ કરીએ, પાણી બગાડીએ નહીં એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. આવો આપણે સાથે મળી અને આ સંકલ્પને સિદ્ધ કરીએ એવી આપ સૌને દિવાળીના ખૂબ ખૂબ અભિનંદન. 2074નું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 2075નું નવીન વર્ષ મંગળ પ્રવેશ કરી ચૂક્યું છે, તો આ નવા વર્ષમાં આપ સર્વ ભાઈ બહેનોને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન તેમજ દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ નવીન વર્ષ આપના માટે ફળદાયી નીવડે તેવી મા જગદંબાને પ્રાર્થના. તેમજ મિત્રો, આપણે સાથે મળી આ નવા વર્ષમાં એક સંકલ્પ લઈએ, નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્નનું ભારત એટલે કે સ્વસ્થ ભારત, સ્વસ્થ પાલનપુર રાખીએ, સ્વસ્થ બનાસકાંઠા રાખીએ. આવો સૌ સાથે મળી ને સ્વસ્થ ભારત રાખીએ. સાથે સાથે આ નાત જાતના ભેદભાવ છોડી આપણે એક રાષ્ટ્રવાદી બની રાષ્ટ્રવાદની ભાવના સાથે આવનાર 2019ના ઇલેક્શનમાં, લોકસભાના આ ઇલેક્શનમાં આપણે સર્વ સાથે મળી ને 2019માં ફરીથી નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવીએ અને ભારત દેશને વિશ્વગુરુ બનાવીએ તેવી આપ સર્વને નમ્ર વિનંતી. તેમજ નવા વર્ષની ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભારત, વંદે માતરમ, જય હિન્દ. દિવાળીની તેમજ નવા વર્ષની પાલનપુર તાલુકા તેમજ પાલનપુર શહેરના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ યશસ્વી, ફળદાયી, આરોગ્યની રીતે, બધી જ રીતે સારી નીવડે એવી અમારી શુભકામના. આવનારો સમય સૌનો સાથ, સૌના વિકાસ સાથે આ દેશ પ્રગતિમય બને એવી મારી તમામ નગરજનોને હાર્દિક શુભકામના છે અને નવા વર્ષની તમામ નગરજનોને હાર્દિક શુભકામના. ઘનશ્યામ બ્રહ્મક્ષત્રિય, પ્રદેશ મહામંત્રી, ગુજરાત એસટી મજદૂર મહાસંઘ. સંવંત 2075ના નવા વર્ષ નિમિત્તે ગુજરાતભરના એસટી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ અને એસટી નિગમમાં મુસાફરી કરતા તમામ મુસાફર ભાઈઓને નવીન વર્ષ અને દિવાળીના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતું આગામી વર્ષ તમામ માટે, ગુજરાત રાજ્ય માટે, એસટી નિગમ માટે અને ગુજરાતની સૌ મુસાફર જનતા માટે પણ ખૂબ જ પ્રગતિશાળી અને સુખમય નીવડે એવી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. વિક્રમ સંવત 2075નું આવનારું નવું વર્ષ આપ સૌના માટે લાભદાયી, સુખદાયી, યશસ્વી, તંદુરસ્તમયમય બની રહે અને આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એ માટે મા જગદંબા અંબાજીને પ્રાર્થના. અને નવા વર્ષમાં આપણે પણ રાષ્ટ્ર માટે એક કંઈક સંકલ્પ કરી અને રાષ્ટ્રને ઉપયોગી બનીએ એ માટે સંકલ્પબદ્ધ બનીએ. ફૂલની તો ફૂલની પાંખડી, હું પણ આ રાષ્ટ્ર માટે કંઈક કરું
એ સ્વચ્છતાની બાબતમાં હોય, વીજળી બચાવવાની બાબતમાં હોય, પાણી બચાવવાની બાબતમાં હોય, આવી નાની નાની કોઈ પણ બાબતમાં એક એવો સંકલ્પ કરીએ જેથી આપણે ભારત માતાની જય, ભારત માતા સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચે એના માટે જે કંઈ આપણાથી બને એવો કોઈ સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત આપણે કરીએ અને નવા વર્ષમાં સૌ સાથે મળી, સૌનો સાથ સૌનો વિકાસ, આપણે સૌ સાથે મળી અને એકબીજાને હૂંફ પ્રેમ આપી અને એકબીજાને મદદરૂપ બની અને આ રાષ્ટ્ર કાર્યમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં જોડાઈએ. એ જ શુભેચ્છા સાથે ફરી એકવાર બીકે ન્યૂઝના દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. ડીસાના તમામ નગરજનોને દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ. ડીસા નગરજનોને આવતું વર્ષ ખૂબ ફળદાયી અને શુભદાયી નીવડે એવી શુભકામના. સાથે સાથે ડીસાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે ડીસાનગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ, એમાં નગરપાલિકાને સાથ અને સહકાર આપો. પાણીનો પ્રોબ્લેમ દાડે દાડે વધતો જાય છે, ભૂગર્ભની અંદર પાણી ઓછું થતું જાય છે, માટીનો પાણીનો બગાડ ઓછો કરો એવી મારી દરેકને વિનંતી છે. સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આપણે નગરને સ્વચ્છ અને સારું રાખીએ, જાહેરમાં કચરો ન ફેંકીએ, કચરો ડોર ટુ ડોરને આપીએ એવી મારી દરેકને ખૂબ વિનંતી છે. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ડીસા તાલુકાની જનતા અને ખેડૂતોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, તેમજ નવા વર્ષમાં સૌને રામ રામ. અને ડીસા તાલુકામાં ખેડૂતોને ખૂબ જ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવું છું. આ વર્ષે સરકારે પણ ઘણી મદદ કરી છે, એમનો પણ આભાર માનું છું, સરકારશ્રીનો પણ. અને નવા વર્ષના ખૂબ ફરીથી પાછા રામ રામ કહું છું. આવનારું 2075નું વર્ષ આપણા બનાસકાંઠાવાસીઓ માટે ખૂબ ફળદાયી, આનંદદાયી અને સ્વાસ્થ્યદાયી રહે એવી પરમકુમારું પરમાત્માને હું અંતરથી નમન કરું છું. અને બીજું, બનાસકાંઠાની પ્રજા જે અત્યારે આપણી ડીસા શહેરની પ્રજા જે ટ્રાફિકના સમસ્યાથી પીડાઈ રહી છે, થોડી પ્રજા પણ આમાં જાગૃત બને અને ડીસા શહેરમાં જે આ ટ્રાફિકનો પ્રશ્ન છે એમાં થોડું હલ કરવામાં મદદ કરે અને એનાથી અકસ્માતોની પણ જાર ઘટશે અને બધાને સુખમાં સારું રહે એવું પ્રમુખ પરમાત્માનું પ્રાર્થના કરું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આધુનિક યુગમાં પણ દિવાળીના દિવસે સાંજે ચોપડા પૂજનની પ્રથા અકબંધ. ડીસાની વેપારી પેઢીઓમાં પણ પરંપરાગત રીતે કરાયું ચોપડા પૂજન. નૂતન વર્ષે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે સ્નેહમિલન સમારોહ યોજી નવા વર્ષની શુભેચ્છાઓની કરી આપ લે. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ પણ સફળ રીતે સંપન્ન. નવા વર્ષની ઉજવણી સાથે બનાસકાંઠામાં મિની વેકેશનનો પ્રારંભ. વેપારીઓ અને મહેતાઓ પણ સહેલગાહે ઉપડી જતા બજારમાં શુષ્ક માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ગુડ મોર્નિંગ માય એન્જલ. હમેશા બ્યુટી રહેને કે લિયે હમારે પાસે બ્યુટી ઝોન. બ્યુટી ઝોન જહાં મિલેગી આપકો એક સાથ હર બ્રાન્ડેડ કંપની કી સારી કોસ્મેટિક પ્રોડક્ટ, સ્કિન કેર પ્રોડક્ટ, હેર કેર પ્રોડક્ટ, ઓલ બ્રાન્ડેડ પરફ્યુમ, હોઝિયરી આઇટમ ઓર બ્યુટી પાર્લર કે લિયે બ્યુટી સલૂન મશીનરી એન્ડ એસેસરીઝ. ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા. બ્યુટી ઝોન રખે આપકો હી 10 ફીટ. યુનિક કલેક્શન, લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. અમારે ત્યાં લેડીઝ વેર માં કુર્તી, લેગીસ, જીન્સ ટી શર્ટ, રેડીમેડ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ મળશે. જેન્ટ્સ વેર માં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ શર્ટ, જીન્સ ટી શર્ટ તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી, લેગીસ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ રેમ્પ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634818101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ, શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે કોમ્પ્યુટર યુગનું આગમન થઈ ગયું છે અને સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી વેપારી પેઢીઓના વ્યવહારો પણ હવે કોમ્પ્યુટરમાં કેદ થઈ ગયા હોય. વેપારી પેઢીઓમાંથી હિસાબના ચોપડા લગભગ ગાયબ થઈ ગયા છે. જોકે આજના આધુનિક યુગમાં પણ દિવાળીના દિવસે સાંજે ચોપડા પૂજનની પ્રથા અકબંધ રીતે જળવાઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બુધવારે સાંજે એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વેપારીઓએ વિધિવત રીતે ચોપડા પૂજન કરી ચોપડા પૂજનની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. બુધવારે દિવાળીના દિવસે સાંજે ડીસા સ્થિત વિજય પટેલ શાક માર્કેટમાં કાર્યરત વર્ષો જૂની શંકરલાલ એન્ડ કંપની નામની પેઢીમાં પણ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરાયું હતું. આ પ્રસંગે પેઢીના પ્રોપરાઇટર વિજયભાઈ સોલંકી, મગનલાલ માળી તેમજ સોલંકી પરિવારના અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી ચોપડા પૂજન કર્યું હતું. આજે નૂતન વર્ષનો પ્રારંભ થતાં જ વિવિધ સ્થળે સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના મંત્રી અને બનાસકાંઠાના સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ પણ આજે તેમના વતન જગાણા ખાતે આવેલી શાળામાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનો, ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંત્રી હરિભાઈ ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, પાલિકા સદસ્યો હસમુખભાઈ પઢિયાર, અતુલભાઈ ચોકસી સહિત ભાજપના અન્ય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે નવા વર્ષના સમગ્ર બનાસકાંઠાવાસીઓ, ગુજરાતીઓ અને ભારતીયોને મારા હૃદયપૂર્વકના નૂતન વર્ષ અભિનંદન. આપ સૌને, આપના પરિવારને નવું વર્ષ સુખમય, મંગળમય, વિકાસની દૃષ્ટિએ, આપનું શરીર સ્વાસ્થ્યની દૃષ્ટિએ હું માતાજીને પ્રાર્થના કરું કે આપ સૌને ખૂબ સારું જાય. સમગ્ર જિલ્લાને પણ સર્વાંગી વિકાસ થાય, કોઈપણ જાતની તકલીફ ન પડે એવી ભગવાન પાસે પ્રાર્થના. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર બનાસકાંઠા અને ભારતની જનતાને હું વિનંતી કરું છું. આવતા વર્ષે 2019માં જ્યારે ચૂંટણી આવે ત્યારે નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવી મારી વિનંતી. ફરીથી આપ સૌને મારા નૂતન વર્ષ અભિનંદન અને સૌને મારા રામ રામ. આજે નવા વર્ષના પ્રારંભે જ બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પણ તેમના સત્તાવાર નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરી અગ્રણીઓ અને નાગરિકોની શુભકામનાઓ સ્વીકારી હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના નિવાસસ્થાને યોજાયેલ સ્નેહમિલન સમારોહ પ્રસંગે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર અને તેમના પરિવારજનોને બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલના નિવાસસ્થાને યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં પણ જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લા પોલીસ વડા અને તેમના પત્ની એવા પાટણના જિલ્લા પોલીસ વડા શોભા બુતરાને અલગ અલગ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને અધિકારીઓએ પણ શુભેચ્છાઓનો સ્વીકાર કરી બનાસકાંઠા જિલ્લા માટે નવું વર્ષ પ્રગતિ લઈ આવે તેવી કામના વ્યક્ત કરી હતી. આજથી વિક્રમ સંવત 2075ના નવા વર્ષનો પ્રારંભ થયો છે અને નવલા વર્ષની શુભ શરૂઆત સાથે જ પરસ્પર અભિનંદન અને શુભકામનાઓ પાઠવવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે નૂતન વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠાના ડીસા ખાતે પણ રોટરી ક્લબ દ્વારા આજે નૂતન વર્ષ નિમિત્તે પરંપરાગત રીતે સર્વધર્મ સંભાવ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં ડીસા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસા શહેરમાં રોટરી ક્લબ દ્વારા છેલ્લા 30 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વધર્મ સંભાવ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીસા રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આજે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ અન્ય અગ્રણીઓ ઉપરાંત મુસ્લિમ સમાજમાંથી ફકીર મોહમ્મદ શેખ અને તારીખ સોલંકીએ ઉપસ્થિત રહી પરસ્પર નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ લે કરી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રાજકીય કટ્ટર હરીફો પણ મનદુખ ભૂલીને એકબીજાને ગળે ભેટતા હોય છે. એક કલાક સુધી ચાલતા સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધર્મના લોકો એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, જેથી આ મંચ ઉપર કેટલીક દુર્લભ તસવીરો પણ જોવા મળી હતી. આજના દિવસે મા જગદંબાને પ્રાર્થના કરું કે આપ સૌનો નવું વર્ષ સુખવર્ધક, સમૃદ્ધિવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક રહે, સાથે સાથે આપણે સૌ સાથે મળીને દિશાનો વિકાસ કરીએ, ગુજરાતનો વિકાસ કરીએ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ એની શુભેચ્છા છે. આજે બેસતા વર્ષના દિવસે પાલનપુર તાલુકાના જગણા નજીક આવેલ વાસણા ગામે વસતા રાજપૂત સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ પણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ જ્ઞાતિજનોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન સમારોહમાં રાજપૂત સમાજમાંથી તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા યુવક યુવતીઓ તેમજ 1 થી 12 ધોરણ સુધીના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સ્નેહમિલન સમારોહ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. નવા વર્ષની ઉજવણી સાથે બનાસકાંઠામાં મિની વેકેશનનો પ્રારંભ. વેપારીઓ અને મહેતાઓ પણ સહેલગાહે ઉપડી જતા બજારમાં શુષ્ક માહોલ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-3681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગઢામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન, વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર, ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart. Ladies માટે branded top, leggings, kurta, branded jeans અને t-shirt C-Mart માં, gents ના છે jeans અને trousers ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો C-Mart દિશા. C-Mart, C-Mart, C-Mart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વિક્રમ સંવત 2074 ના વર્ષની પૂર્ણાહુતિ સાથે જ આજથી વિક્રમ સંવત 2075 ના વર્ષની શરૂઆત થઈ છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર શહેરમાં પણ નગરજનોએ વહેલી સવારે નવા વર્ષની પહેલી પરોઢે મંદિરોમાં પહોંચી જઈ દેવદર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. બેસતા વર્ષના દિવસે પાલનપુર શહેરમાં આવેલ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભાવિકોએ દેવદર્શન કરી ધન્યતા અનુભવવા સાથે દેવાશીષ સાથે નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. આજે નવા વર્ષમાં અહીંયા પાતાળેશ્વર મહાદેવનું મંદિર એ ખૂબ જ અહીંયા આસ્થાનું સ્થાન છે. વહેલી સવારે ઉઠીને પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને શુભ શરૂઆત કરી માતા ભોલેનાથના આશીર્વાદ લઈ અને આજે નવા વર્ષમાં શરૂઆત કરી છે. આ નવા વર્ષમાં સમગ્ર ગુજરાત, બનાસકાંઠા અને વડગામ તાલુકાને ખાસ કરીને હું અહીં શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન અને મા અંબા મા જગતજની સૌની જે મનોકામનાઓ છે પૂર્ણ થાય એવી પણ અહીંયા પ્રાર્થના કરું છું. આજે બેસતા વર્ષના દિવસે સવારે પરંપરાગત રીતે વહેલી સવારે દરેક વેપારી પેઢીઓમાં મુહૂર્ત સાચવી લીધા બાદ વેપારીઓ તેમજ મહેતાજીઓ મિની વેકેશન માણવા ઉપડી ગયા છે. બીજી બાજુ જિલ્લાના ગંજ બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ધનતેરસના દિવસથી જ બંધ છે. આવી સ્થિતિમાં બનાસકાંઠામાં લગભગ દરેક સ્થળે મિની વેકેશન જેવો માહોલ સર્જાયો છે. આજે સવારે બજારમાં થોડીક રોનક અને ચહલપહલ જોવા મળી હતી. જોકે બપોર બાદ બજાર અને મુખ્ય માર્ગો પણ મહદઅંશે સુમસામ જોવા મળ્યા હતા. હવે ચારેક દિવસના મિની વેકેશન બાદ લાપાંચમે ફરી વેપારી પેઢીઓ ખુલ્યા બાદ જ બજારની રોનક ફરી શરૂ થશે, પરંતુ ત્યાં સુધી દરેક શહેરી વિસ્તારોમાં શુષ્ક માહોલ જ નજરે પડશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષનો મંગળ પ્રારંભ થતાં સમગ્ર બનાસકાંઠામાં ઉત્સાહભર્યો માહોલ. જિલ્લાના અગ્રણીઓએ બનાસવાસીઓને પાઠવી શુભકામનાઓ. આધુનિક યુગમાં પણ દિવાળીના દિવસે સાંજે ચોપડા પૂજનની પ્રથા અકબંધ. ડીસાની વેપારી પેઢીઓમાં પણ પરંપરાગત રીતે કરાયું ચોપડા પૂજન. નૂતન વર્ષે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે સ્નેહમિલન સમારોહ યોજી નવા વર્ષની શુભેચ્છાઓની કરી આપ લે. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત નૂતન વર્ષ નિમિલન સમારોહ પણ સફળ રીતે સંપન્ન. નવા વર્ષની ઉજવણી સાથે બનાસકાંઠામાં મિની વેકેશનનો પ્રારંભ. વેપારીઓ અને મહેતાઓ પણ સહેલગાહે ઉપડી જતા બજારમાં શુષ્ક માહોલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.